રાણાવાવ જામનગર ચોકડી પાસે એક ફાર્મ હાઉસમાં આવેલ મંદિરમાંથી 3 લાખ જેટલી કિંમતના 6 તોલાના સોનાના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. તો વાડી માલિકે આ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાવાવ જામનગર ચોકડી પાસે આવેલ મિરાજભાઈ રમેશભાઈ ચોમે પોતાના ફાર્મ હાઉસમાં ખોડિયાર માતાજીનું મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને માતાજીના મૂર્તિ પરથી સોનાના મુગટ, હાર, બંગડી, નથડી તેમજ કાનના બુટિયા મળી અંદાજિત 6 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા. આજે સવારે આ મંદિરમાં પૂજા કરવા માટે જતા અંદાજિત કિંમત 2.5 થી 3 લાખ રૂપિયા જેટલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારે વાડી માલિક મિરાજભાઈને જાણ કરવામાં આવતા તેઓએ તુરંત જ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. મારું નામ શૈલેષ ભીખુભાઈ બોલી છે. અમારા શેઠ શ્રી મિરાજભાઈ રમેશભાઈ જમ એ રાણાવાવ ફાર્મ હાઉસનો અજાણ્યા શખ્સો આવી જે મંદિરની અંદરથી ચોરી કરી ગયા છે. કુડિયાર માતાજીના મંદિરનું ડુંગર, હાર, બંગડી, નથડી એ બધું સામાન અજાણ્યા ચોરી ગયા છે અને એની અંદાજિત કિંમત 2.5 લાખ રૂપિયા છે. પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરેલી છે અને પોલીસ એમનું કામ ચાલુ કરેલું છે, સંકોચ કરેલી છે. પોલીસને ચોરી અંગેની જાણ કરવામાં આવ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. રાણાવાવ પંથકમાં ધાર્મિક સ્થળો પર ચોરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી પેટ્રોલિંગ કરવા પણ માંગ કરવામાં આવી રહી છે. રાજુ કારાવદ્રા સાથે દિલીપ જોશી, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.